હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના આપણા નવમા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે ગુજરાતી સાહિત્યના મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશન્સ જે આવની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અત્યાર સુધીના આપણા આઠ લેક્ચરની અંદરમાં આપણે સિત્તેર કરતાં પણ વધારે સાહિત્યકારોને કવર કરી નાખ્યા જેની અંદર આપણે મુખ્યત્વે વાત કરીએ તેમના તખલ્લુસ એવોર અને વિશેષતાઓ મિત્રો આ જ ટોપિક માટે સૌથી વધારે ક્વેશ્ચન્સ એક્ઝામમાં નીકળતા હોય છે એટલા માટે આપણા અત્યાર સુધીના એકથી આઠ વિડિયોને હજી જોવાના બાકી હોય તો તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકો છો વિડીયો શરૂ પહેલા પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ પર મને ફોલો કરી શકો છો સાથે કોઈપણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો આ છે મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને આપણી જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જે નેટવર્ક નેટવર્કમાં પણ તમે જોઈન કરી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડિયોની સર્વપ્રથમ તો બધાને ખ્યાલ જ છે કે આપણે વિડીયોની શરૂઆતમાં આપણે ટેસ્ટ લઈએ છીએ આ ટેસ્ટની ટોટલ પાંચ પ્રશ્ન હશે અને પાંચે પાંચ ક્વેશ્ચન્સનો જે આન્સર છે એ તમારા મને કોમેન્ટ બોક્સની અંદર અથવા તો તમારે જે નોટ અને પેન સાથે લઈને બેઠા હોય તેની અંદર નોટડાઉન કરવાના છે અને પાંચે પાંચ ક્વેશ્ચન્સનો આન્સર હું તમને વિડીયોના એન્ડમાં આપીશ અને તમારે ચેક કરવાનું છે કે પાંચ ક્વેશ્ચનમાંથી તમારો સ્કોર શું થાય છે આ સ્કોર પર તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવી શકો છો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી આ ટેસ્ટને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે એ પણ વિદ્યાર્થી મિત્રોનો એકદમ કોન્ફિડન્સ સાહિત્યના ક્ષેત્રે ખૂબ જ હાઈ થઈ જવાનો છે જ્યારે પણ ક્વેશ્ચન સાહિત્યમાંથી અંદર પૂછાશે ત્યારે એક પણ ક્વેશ્ચન આવડતો હોય તેવું બને એટલા માટે આપણા જે ટેસ્ટ છે મિત્રો એને એક સ્ટ્રિક્ટલી ફોલો કરી તેને અટેન્ડ કરજો બીજી એક વસ્તુ કે આનો ફાયદો શું થાય છે તો કે જેટલા પણ આપણા પ્રીવિયસ લેક્ચર થઈ ગયા છે સાહિત્યકાર ઉપર તેની એક તો પ્રેક્ટિસ થઈ જશે અને આ ક્વેશ્ચન્સ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તેની પણ પ્રેક્ટિસ સાથે સાથે થઈ જશે એટલા માટે કહું છું મિત્રો ફરીથી ટેસ્ટ ને છે એ સ્ટ્રીકલી ફોલો કરતા જાઓ ત્યારબાદ આપણા પાંચ ક્વેશ્ચનમાંથી પ્રથમ ક્વેશ્ચન છે સત્યના પ્રયોગો પુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો જે સત્યના પ્રયોગો પુસ્તક છે મિત્રો તેનો સાહિત્ય પ્રકાર શું છે એ તમારે જણાવવાનું છે ને સાથે એ પણ જણાવો મિત્રો કે આ સત્યના પ્રયોગનું જે પુસ્તક છે એ કોની આત્મકથા છે બરાબર ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ભગવાન કૌટિલ્ય કૃતિના રચયતા કોણ છે ભગવાન કોટિલ્ય કૃતિના રચયતા કોણ છે ત્યારબાદ છે અર્વાચીન કોણ જાણીતું બન્યું છે અર્વાચીન કોણ જાણીતું બન્યું છે ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે અલપ જલભ કૃતિના લેખક કોણ છે અલપ જલપ કૃતિના લેખકનું નામ તમારે ખાસ મને જણાવવાનું છે ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે કોણ જાણીતું બન્યું છે ફરીથી રિપીટ કરું છું ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે કોણ જાણીતું બન્યું છે મિત્રો પાંચે પાંચ ક્વેશ્ચન્સ છે એકદમ ટ્રિકી ક્વેશ્ચન્સ છે તમને ક્વેશન્સની અંદર તમને બે ત્રણ વસ્તુ ખાસ પૂછી લઉં છું એટલે તમારે ક્વેશ્ચન્સના આન્સર એકદમ ધ્યાનથી અને સમજીને આપવાના છે બરાબર તો આ ક્વેશ્ચન્સના આન્સર છે હું તમને વિડીયોના લાસ્ટમાં આપીશ તો શરૂઆત કરીએ આજના આપણા પ્રથમ ક્વેશ્ચન થી વિધવા વિવાહ જે કૃતિ છે એના સાહિત્યકારનું નામ જણાવવાનું છે વિધવા વિવાહ કૃતિ કયા સાહિત્યકારની છે મિત્રો તો મિત્રો ખાસ ધ્યાન રાખો જે આપણા કરસનદાસ મુર્જી છે મિત્રો તેની કૃતિનું નામ છે વિધવા વિવાહ બરાબર હવે આપણે દુર્ગરામ મહેતા ગોવર્ધન ત્રિપાઠી બળવંતરાય ઠાકોર આ બધાની ચર્ચા ઓલરેડી કરી ગયા છે પરંતુ ખાસ બે ત્રણ વસ્તુ તમને ખાસ જણાવી દઉં કે આપણે દુર્ગારામ મહેતા છે મિત્રો જન્મ ક્યાં થયો હતો તો કે સુરતની અંદર તેમનો જન્મ થયો હતો સૌથી અગત્યની વસ્તુ કે જે માનવ ધર્મ સભા છે માનવ ધર્મ સભા છે મિત્રો તેની સ્થાપના પણ કોણે કરી હતી તો કે દુર્ગારામ મહેતા દ્વારા જ અનેક પ્રકારના ધર્મ સાહિત્ય રોજ નિશ આ બધાના પણ છે એ કૃતિ કોના દ્વારા રચવામાં આવેલી છે તો કે દુર્ગારામ મહેતા દ્વારા હવે આપણે વાત કરીએ ગોવર્ધન ત્રિપાઠીની

જગત સાક્ષર તરીકે કોને સંબોધન કર્યું છે તો કે કવિ નાના લાલે કોના ઉદ્દેશ્યની અંદરમાં તો કે ગોવર્ધન ત્રિપાઠીને ઉદ્દેશીને તો આટલી વસ્તુ બે ત્રણ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખો ત્યારબાદ છે બળવંતરાય ઠાકોર તો બળવંતરાય ઠાકોરનો મિત્રો જન્મ થાય છે ભરૂચની અંદર અને તેનું જે તખલ્લુસ છે મિત્રો ખાસ એક્ઝામમાં પૂછાય છે સેહની સેહની છે મિત્રો એ તેમનું તખલ્લુસ છે બળવંતરાય ઠાકોરનું અને સૌથી અગત્યની આપણે કૃતિની વાત કરીએ તો એક તો છે ભણકારા ભણકારધાર બરાબર જે ભણકારધાર છે એક થી બે ભાગ છે મિત્રો એ ખૂબ જ એક્ઝામમાં પૂછાય એવું છે બીજી એક પંક્તિ ખાસ મિત્રો યાદ રાખવાની છે બળવંતરાય ઠાકોરની કઈ છે મિત્રો પંક્તિ તો કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ બંને કૃતિ છે મિત્રો એ કોની છે તો કે બળવંતરાય ઠાકોરની છે તો આટલી વસ્તુ મિત્રો મિત્રો ખાસ યાદ રાખો હવે આગળ આપણે વાત કરીએ કરશનદાસ મૂળજીની

જે સાહિત્યકાર છે અથવા તો જે રચયતા એ છે એ કોણ છે તો જનાવરની જાત છે મિત્રો એ કોની કૃતિ છે તો ખાસ ધ્યાન રાખો કે જે આપણા નવલરામ પંડ્યા છે મિત્રો તેમની કૃતિ છે જનાવરની જાત હવે મિત્રો આપણા ત્રણ ઓપ્શન બીજા ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ને ખબરદાર આ ત્રણે ત્રણ વર્ષે આપણે થોડી ઘણી માહિતી લઈ લઈએ બરાબર જેમ કે ઝીણાભાઈ દેસાઈ છે મિત્રો તેનું ઉપનામ શું છે તો કે તખલ્લુસ છે મિત્રો સ્નેહ રશ્મિ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે સ્નેહરશ્મિ છે મિત્રો કોનું ઉપનામ છે તો કે જીણાભાઈ દેસાઈનું બરાબર અને તે એક પ્રકારના એક ઉત્તમ જે શિક્ષક તરીકે તેનો રાષ્ટ્રપતિ એવોર્ડ છે એ મળેલો હતો ઓગણીસસોને એકસઠની અંદર એ પણ તમે ખાસ યાદ રાખો બરાબર ઓગણીસસો ને પંચ્યાશીની અંદરમાં એને રણજીત રામ થોડી નર્મદા ચંદ્રક એવોર્ડ મળે છે અને સડસઠની અંદર મળે છે મિત્રો ઓગણીસોને સડસઠમાં મળે છે તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ

પુરસ્કાર છે તેમને પાપ થયેલો છે અને સૌથી અગત્યની જે કૃતિની વાત કરવામાં આવે તો એ છે મિત્રો કોયા ભગતની કડવી વાણી બરાબર એનો સૌપ્રથમ જે કાવ્ય સંગ્રહ હતો કોનો મિત્રો તો કે શું છે કાવ્ય સંગ્રહ મિત્રો કોયા ભગતની કડવી વાણી તો આટલી વસ્તુ મિત્રો ત્રિપુવન દાસ સંદર્ભમાં ખાસ યાદ રાખો વાત કરીએ આપણે ખબરદારની તો ખબરદારની પણ ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ કે તેમનો જન્મ ક્યાં થયો છે દમણની અંદર જન્મ થાય છે મિત્રો બરાબર હવે તો કે તે એકનું ઉપનામ શું છે તો કે તો ઉપનામ છે ખબરદાર અથવા તો ઓળખ પામે છે પણ ઓળખાય છે ઉપનામ છે તો કે ખબરદારનું જ છે મિત્રો અને જે એ ગુજરાતી સાહિત્યના સર્વ ખાસ મિત્રો યાદ રાખજો સૌ પ્રથમ એક ગુજરાતી શાયર તરીકે ઓળખાય છે કોણ તો કે ખબરદાર

સુરતની અંદર ત્યારબાદ એમની જે અગત્યની કૃતિની વાત કરીએ તો જે ભટ્ટનું ભોપાળું બરાબર ખાસ નોટડાઉન કરી લેજો ભટ્ટનું ભોપાળું જનાવરની જાત અને જે બાળ ગરબાવાળી છે મિત્રો એ સૌથી પ્રખ્યાત કૃતિઓ છે કોની નવલરામ પંડ્યાની તો આટલી બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો નવલરામ પંડ્યાના સંદર્ભમાં આગળ આપણે વાત કરીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોને અને ક્યારે કરી બરાબર કોને અને ક્યારે કરી તો ગુજરાત જે વર્ણક જે સોસાયટી છે મિત્રો તેની રચના કોણે કરી છે તો કે એલેક્ઝાન્ડર ફાર્બસ એમ તો રાઈટ આન્સર આપણો થઈ જશે ડી એલેક્ઝાન્ડર ફાર્બસ એમ બરાબર હવે મિત્રો જે આપણા ત્રણ ઓપ્શન બીજા દેખાય છે અહીંયા દલપતરામ તો દલપતરામનો મિત્રો જન્મ ક્યાં થયો હતો તો કે જન્મ થયો તો વઢવાણની અંદર વઢવાણમાં તેમનો જન્મ થયો તો અને તેની ઓળખ છે મિત્રો કેવી રીતે થાય છે તો કે સર્વપ્રથમ તેનું જે નાટક હતું આ નાટકનું નામ છે મિત્રો લક્ષ્મી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે જે દલપતરામનું જે સર્વપ્રથમ નાટક હતું તેનું નામ શું છે તો કે લક્ષ્મી નામ છે અને તે ખ્યાતનામ કૃતિ તેમની કઈ છે તો કે ખ્યાતનામ કૃતિ કૃતિ છે ની મિથ્યાભિમાન મિથ્યાભિમાન છે મિત્રો તેમની ખ્યાતનામ કૃતિ છે અને તેમણે એક પ્રકારનું અર્વાચીન ગુજરાતીનું સર્વપ્રથમ દેશભક્તિ કાવ્ય પણ લખ્યું છે જેનું નામ છે હુનર ખાનની ચડાઈ બરાબર

તો એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ ગોવર્ધન ત્રિપાઠીના સંદર્ભમાં તેમણે શું કહ્યું તો જગત તરીકે ઓળખાવ્યા હતા બરાબર આટલી વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખો દલપતરામ નર્મદની આપણે વાત કરીએ તો નર્મદ તો મિત્રો બહુ બધી વસ્તુઓ છે યાદ રાખવા જેવી જેમ કે તેમનો જન્મ ક્યાં થયો હતો સુરતની અંદરમાં સુરતમાં મિત્રો કયા કયા સાહિત્યકારનો જન્મ થાય છે તો કરશનદાસ મુરજી નવલરામ પંડ્યા અને વીર નર્મદ આ ત્રણે ત્રણ સાહિત્યકારનો જન્મ ક્યાં થયો છે મિત્રો તો કે સુરતની અંદર થયો છે બરાબર નર્મદની સૌથી અગત્યની કૃતિ કહેવાય છે જય જય ગરવી ગુજરાત તો જય જય ગુરુવી જે ગુજરાત છે મિત્રો એ કૃતિ કોની છે મિત્રો તો કે કવિ નર્મદની છે સર્વ પ્રથમ જે સદ્વકોષ છે એને લખ્યો તો એનું નામ છે નર્મકોષ બરાબર નર્મકોષ ઉપરથી ખ્યાલ આવી જશે કોને રચેલો છે તો કે કવિ નર્મદ દ્વારા સર્વપ્રથમ જે નિબંધ છે મિત્રો નર્મદનો છે એ છે મંડળી થતા લાભ બરાબર અને જે જે સૌથી આત્મકથા લખેલી એનું પણ નામ છે મારી હકીકત અને ગજેના પિતા તરીકે પણ કોણ ઓળખાય છે મિત્રો તો કે નર્મદ તો મારા એક પ્રશ્નોનો જે ટેસ્ટ છે એનો આન્સર અહીં આપી દઉં છું તો કે એ છે આપણા કવિ નર્મદ રણછોડભાઈ દવેની આપણે વાત કરીએ એટલી ઓછી છે મિત્રો આગળના લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે જે રણછોડભાઈ દવે છે મિત્રો તેમનો જન્મ થાય છે મહુડાની અંદર મહુડા ક્યાં આવેલું છે મિત્રો તો કે ખેડાની અંદર આવેલું છે બરાબર ખેડામાં આવેલું છે અને સૌથી અગત્યની કૃતિ છે મિત્રો જુગલ જુગારી જુગલ જુગારી છે મિત્રો કોની કૃતિ છે તો કે આપણા રણછોડભાઈ દવે અને તેમનું તખલુસ છે મિત્રો ગુર્જર રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે કોના પિતા તરીકે ઓળખાય છે તો કે ગુર્જર જે રંગભૂમિ છે મિત્રો આ રંગભૂમિના પિતા તરીકે તે ઓળખ પામ્યા છે અથવા તો તખલ્લુસ પણ એ જ છે મિત્રો બરાબર અને ગુજરાતના જે આદ્ય નાટ્યકાર તરીકે પણ તેમની ગણના થાય છે બરાબર અને સૌથી પહેલી જે લલિત દુઃખદર્શક જે કૃતિ છે એના પણ રચયેતા કોણ છે મિત્રો તો કે રણછોડભાઈ દવે કઈ કૃતિની વાત કરી લલિતા દુઃખદર્શક આગળ આપણે વાત કરીએ એલેક્ઝાન્ડર ફાર્બસ વિશે તો એલેક્ઝાન્ડર ફાર્બસ છે મિત્રો તેમનો જન્મ થાય છે લંડનની અંદરમાં બરાબર લંડનમાં જન્મ થાય છે છતાં પણ એ ગુજરાતી સાહિત્ય પ્રત્યે અલગ જ પ્રકારનો પ્રેમ ધરાવતા હોય છે અને જે રાસ માળા ભાગ એક ને બે છે મિત્રો એની રચના પણ કોણ કરે છે તો કે એલેક્ઝાન્ડર ફાર્બસ બરાબર તો જે ઓળખ કેવી રીતે પામ્યા મિત્રો તો કે ગુજરાતી ભાષા સાહિત્યના જે પરદેશી પ્રેમી તરીકે ઓળખ પામ્યા પરદેશી પ્રેમી શું કામ તો કે જન્મ થાય છે લંડન ની અંદર એક ઇંગ્લિશ મેન છે એ ઇંગ્લિશ મેન ને મિત્રો આપણા ગુજરાતી સાહિત્યમાં આટલો બધો રસ હોવો અને અલગ અલગ જે કૃતિઓ રચવી એટલે કહેવામાં આવે છે તેમને પરદેશી પ્રેમી હવે મિત્રો હમણાં વાત કરીએ મુજબ કે અઢારસો ને અડતાલીસ ની અંદર વર્નાક્યુલર સોસાયટી ની સ્થાપના કોણ કરે છે તો કે આપણા એલેક્ઝાન્ડર ફાર્બસ તેમને વર્નાક્યુલર સોસાયટી ની સ્થાપના કરે છે બીજું મુંબઈની અંદરમાં જે ગુજરાતી સભા છે તેની પણ સ્થાપના કોણ કરે છે તો કે એલેક્ઝાન્ડર ફાર્બસ બરાબર અને તે જે પણ ઓળખાય છે અલગ અલગ તો કે ફાર્બસ બજાર છે ફાર્બસ સ્કૂલ છે તો અલગ અલગ તેઓ એક પ્રકારની છાપ છે આપણા ગુજરાતની અંદર ગુજરાતી સાહિત્યની અંદરમાં તે છોડતા ગયા છે આગળ વાત કરીએ આપણા ચોથા પ્રશ્નની તો કે શિવાજીની જે સુરતની જે લડાઈ છે આ કૃત્યના રચયતા કોણ છે શિવાજીની સુરતની લૂંટાઈ ખાસ મિત્રો શિવાજીની સુરતની લૂંટાઈ જે કૃતિ છે તેના કોણ છે મિત્રો તો કે આપણા ઈચ્છારામ દેસાઈ તો જે આપણા ઈચ્છારામ દેસાઈ છે મિત્રો તેને શિવાજીની સુરતની લૂંટાઈ એ લખેલી છે બરાબર અગત્યની બીજી વસ્તુ ત્રણ ઓપ્શન બીજા આપેલા જ છે આપણે ગૌરીશંકર જોશી તો ગૌરીશંકર જોશીનું મિત્રો ઉપનામ શું છે મિત્રો તો ખૂબ જ એક્ઝામમાં પૂછાય છે કે ગૌરીશંકર જોશીનું ઉપનામ છે મિત્રો ધૂમકેતુ ધૂમકેતુ કોનું ઉપનામ છે તો કે ગૌરીશંકર જોશીનું હવે ઓળખ કેવી અલગ અલગ પ્રકારના જે આપણા ગુજરાતનો મધ્યકાલીન જે ગુજરાતનો જે ઇતિહાસ છે બરાબર છે ગુપ્ત યુગ છે મૌર્ય યુગ છે એની ઉપર ઘણી બધી જે કૃતિઓ છે રચવામાં આવેલી છે ગૌરીશંકર જોશી દ્વારા જેમ કે આપણે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહ છે બરાબર પછી અલગ અલગ જે આપણા મૌર્ય કાયલ છે સમુદ્રગુપ્ત છે હેમચંદ્રાચાર્ય છે તેમના ઉપર પણ તેમણે ઘણી બધી કૃતિઓ રચી છે બરાબર અને સૌથી અગત્યની વસ્તુઓ કે જે ધૂમકેતી જે ટૂંકી વાર્તા છે મિત્રો આ ટૂંકી વાર્તાને શું કીધું છે તો કે તણખો કીધો છે બરાબર તણખો તરીકે એને ઉલ્લેખ કરેલો છે ટૂંકી વાર્તાને બરાબર તો ઓળખ પણ મિત્રો ટૂંકી વાર્તાના કસબી તરીકે તેમને ઓળખ થાય છે કોની ગૌરીશંકર જોશીની હવે આપણે વાત કરીએ ઝવેરચંદ મેઘાણીની તો ઝવેરચંદ મેઘાણીની પણ આપણે ઘણી બધી વાત કરીએ પણ એટલી પણ ખોટી રહેશે કેમકે ઘણી બધી વસ્તુઓ છે મિત્રો ઝવેરચંદ મેઘાણીના સંદર્ભમાં આપણે રાત રાખી શકીએ છીએ જેમ કે જેમનો જન્મ થાય છે ચોટીલાની અંદર ચોટીલાની અંદર તેમનો જન્મ થાય છે મિત્રો સૌરાષ્ટ્રની જે રસદાર છે એ કૃતિ સૌથી અગત્યની ઝવેરચંદ મેઘાણીની બરાબર અને બીજી એક અગત્યની વસ્તુ કે જે રણજીતરામ સુવર્ણચંદ્રક છે મિત્રો સૌથી પહેલાં કોને એનાયત થાય છે તો કે એ પણ થાય છે આપણા ઝવેરચંદ

હવે આપણે વાત કરીએ રાવી પાઠક એટલે કે આપણા રામનારાયણ વિશ્વનાથ પાઠક તેમનો જન્મ ક્યાં થયો હતો મિત્રો તો કે ગાણોલની અંદર જન્મ જન્મ થયો હતો ગાણોલ બરાબર અગત્યની બીજી એક બે વાત ખાસ યાદ રાખો જેમ કે તેમનું ઉપનામ તો કે એક તો ઉપનામ છે તેનું શ્વેર વિહારી શ્વેર વિહારી કોનું ઉપનામ છે મિત્રો તો કે આપણા રામ નારાયણ પાઠકનું બરાબર શ્વેર વિહારી છે દ્વિરેવ છે શેષ છે જાત્રાળુ છે આ બધી જ જે ઉપનામ છે મિત્રો કોના છે

દેસાઈની ઈચ્છરામ દેસાઈ વિશે આપણે બે ત્રણ વસ્તુ ખાસ નોટડાઉન કરી લઈએ કે જે આપણા ઈચ્છારામ દેસાઈ છે મિત્રો તેમનો જન્મ ક્યાં થાય છે તો કે સુરતની અંદરમાં સુરતમાં મિત્રો આપણે ચાર જે સાહિત્યકારો છે તેનો જન્મ સુરતની અંદર જ થાય છે સાથે સાથે યાદ રાખો જેમ કે આપણા કવિ નર્મદ બરાબર પછી આપણા હતા કરસનદાસ મુરજી કરસનદાસ મુરજી છે નવલરામ પંડ્યા છે ઈચ્છારામ દેસાઈ છે આ ચારે ચાર સાહિત્યકારો જન્મ મિત્રો થાય છે આપણા સુરતની અંદર હવે અગર કૃતિની વાત કરીએ તો હમણાં આપણે ક્વેશન પૂછાયેલો હતો શિવાજીની સુરતની છે એ મિત્રો કોની છે છે તો કે ટીપુ છે છે ચંદ્રકાંત અને આપણે વાત કરી કે જે આપણા ગૌરીશંકર જોશી એ આપણા જે મૌર્યકાર છે સમુદ્ર સમુદ્ર ગુપ્તકાળ હતો એ બધા જ જે આપણા મધ્યકાલીન ઇતિહાસ હતો ગુજરાતનું એના ઉપર ટીપ્પણી અથવા એના ઉપર કૃતિઓ રચેલી છે બરાબર અને આ જે આપણે ઈચ્છરામ દેસાઈ છે તેમની આપણે વિશેષતાની જો વાત કરીએ તો તેમણે ઓગણીસો સોરી અઢારસો ને એસીની અંદર ગુજરાતી સાપ્તાહિક પણ તેમણે શરૂ કર્યું હતું ઈચ્છરામ દેસાઈની સંદર્ભમાં આપણે બે વસ્તુ યાદ રાખો એક તો સુરતની લૂંટ સોરી સુરત છે એનો જન્મ થાય છે અને શિવાજીની જે સુરતની લૂંટ છે મિત્રો તે એની અગત્યની કૃતિ છે બરાબર આગળ આપણે વાત કરીએ પાંચમો ક્વેશ્ચન છે આપણો કરણ ઘેલો બરાબર કે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા કોની છે એક બે વાર ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે કે કરણ ઘેલો છે મિત્રો આ કરણ ઘેલો કૃતિના રચિયતા કોણ છે મિત્રો તો કે આપણા છે નંદશંકર મહેતા નંદ નંદશંકર જે મહેતા દ્વારા છે કરણ ઘેલો છે મિત્રો એ કૃતિની રચના કરવામાં આવેલી છે તો આપણે નંદશંકર મહેતા વિશે માહિતી લઈએ એ પેલા આપણે કવિ નર્મદ વિશે માહિતી તોડી આપણે લઈ ગયા છીએ કેમ કે જેમ કે નર્મદ છે ગદ્યના પિતા તરીકે ઓળખાય છે બરાબર જન્મ સુરતમાં થયો છે જે ગરવી ગુજરાત નર્મકોષ આપણો હતો એને સર્વપ્રથમ રચના કરી મંડળી મળવાથી લાભ બરાબર એ પણ તેને સર્વપ્રથમ નિબંધ લખ્યો તો અને મારી હકીકત નામની સર્વપ્રથમ જે આત્મકથા છે મિત્રો એ પણ આપણા કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલી છે દુર્ગારામ મહેતાની પણ આપણે વાત કરી ગયા શર્મ ક્યાં થાય છે મિત્રો સુરતની અંદરમાં દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા વીર નર્મદ બરાબર અને મહેતા દ્વારા દલપતરામની આપણે વાત કરીએ તો સૌથી અગત્યની અથવા ખ્યાતનામ કૃતિ મિથ્યાભિમાન સર્વપ્રથમ નાટક લક્ષ્મી હતું બરાબર અને જે આપણા કવિ નાનાલાલ છે એને શું કીધું હતું કે પ્રાચીનતાના મોતી કીધું તું છેલ્લા રસમેક તરીકે પણ તેને ઓળખાવ્યા હતા હવે આપણે વાત કરીએ નંદશંકર તુલજા શંકર મહેતાની બરાબર તેમનો પણ જન્મ ક્યાં થાય છે મિત્રો સુરત ની અંદર થાય છે બરાબર સુરતમાં જન્મ થયેલા સાહિત્યકાર આપણે પાંચ થી છ જોઈ ગયા એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો તેમની વિશેષતાઓ કે કરણ ઘેલો બરાબર કે તેમની સર્વપ્રથમ સાહિત્યની નવલકથા હતી તો તેના રચયતા કોણ છે મિત્રો આપણા

જે આત્મકથા છે જેનું નામ છે સત્યના પ્રયોગો ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન આપણો છે ભગવાન કોટિલ્યના કૃતિના રચયેતા કોણ છે મિત્રો તો કે ભગવાન જે કોટિલ્ય છે તેનું રચયતા છે કનૈયાલાલ મુનશી કનૈયાલાલ મુનશી એ જ છે મિત્રો જેને આપણા ઉત્તર પ્રદેશનું રાજ્યપાલ તરીકે પણ કામ કરેલું છે ઓગણીસોને બાવનથી લઈને ઓગણીસસોને સત્તાવન સુધી વન મહોત્સવની પણ સ્થાપના કરી છે બરાબર તેમનું ઉપનામ શું છે મિત્રો ઉપનામ મને ખાસ બીજું કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો બરાબર અર્વાચીન તરીકે કોણ જાણીતા બન્યા છે તો કે રવિ નર્મદ નર્મદ વિશે આપણે ઘણી માહિતી મેળવી ચૂક્યા છીએ ત્યારબાદ છે અલપ જલપના લેખક કોણ છે મિત્રો તો કે અલપ જલપ જે કૃતિ છે તેના લેખક છે આપણા પન્નાલાલ પટેલ હવે પન્નાલાલ પટેલ છે મિત્રો એની ઘણી બધી એને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે બરાબર કઈ સાલની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો મિત્રો તો ખાસ મિત્રો યાદ રાખજો કે જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે મિત્રો કઈ સાલની અંદરમાં તો કે ઓગણીસો ને પીંચ્યાસીની અંદર ઓગણીસો ને પીંચ્યાસીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે તો આટલી બધી વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો બરાબર જિલ્લો કયા જિલ્લાની અંદર તેમનો જન્મ થાય છે કે માંડલી અને જિલ્લો ડુંગરપુર ત્યારબાદ છે ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલીના જે પ્રયોગશીલ જે સર્જક છે મિત્રો તરીકે કોણ જાણીતા છે તો કે કવિ નાનાલાલ ગુજરાતી સાહિત્યમાં પ્રયોગશીલ સર્જક તરીકે જાણીતા બન્યા છે આપણા કવિ અને જેને પણ ગોવર્ધન ત્રિપાઠીને શું કીધું જગત સાક્ષર કીધા બરાબર જે આપણા અલગ અલગ દલપતરામ છે મિત્રો આપણા સાહિત્યકાર તેમણે શું કીધું તો કે પ્રાચીનતાના મોતી કીધા તો આવી બે ત્રણ વસ્તુ પણ તમે સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આપણે મળીએ આપણા લેક્ચર નંબર દસની અંદરમાં વધારાના આપણા સાહિત્યકાર કવર કરશું અને સાથે આપણે જેટલા પણ ટેકનિકલ ક્વેશ્ચન્સ છે બધા એ પણ આપણે કવર કરતા જશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ હેવ ગ્રેટ ડે હેવ અ નાઇસ ડેમ અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો મિત્રો કેમકે આપણી લેક્ચર સિરીઝ મિત્રો ખૂબ જ અગત્યની થવાની છે કોમ્પિટેટીવ એક્ઝામના સંદર્ભમાં મળ્યા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનું ચોક્કસથી ધ્યાન રાખે